આઝાદીના 75માં અમૃત મહોત્સવ અંતર્ગત એસટી બસ ડેપો સ્થિત વેદ ટ્રાન્સક્યુ પ્લાઝા ખાતે સહજ રંગોળી ગ્રુપ દ્વારા 75 ફૂટની રંગોળી તૈયાર કરવા કરતા મુસાફરોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। વડોદરા શહેર કલાનગરી તરીકે પણ ઓળખાય છે, ત્યારે વડોદરાના સહજ ગ્રુપના રંગોળી કલાકારો દ્વારા 75માં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો સ્થિત વેદ ટ્રાન્સક્યુ પ્લાઝા ખાતે 20થી વધુ રંગોળી કલાકારો દ્વારા 75 ફૂટ લાંબી રંગોળી તૈયાર કરવામાં આવી રહી છે। અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે તૈયાર કરવામાં આવેલ રંગોળીની વિશેષતા એ છે કે ભારત માતાના નકશાની અંદર ભારત માતા અને તેમને નમન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તદુપરાંત દેશની આઝાદીમાં મહત્વનો ફાળો આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ, પરમવીર ચક્ર મેળવનાર દેશના જવાનો, દેશના પ્રથમ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનથી લઈને અત્યાર સુધીના તમામ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની આકર્ષક રંગોળી તૈયાર કરવામાં આવી છે, જે રંગોળી એસટી ડેપોની મુલાકાતે આવતા મુસાફરો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે। આવતીકાલે સવારે 9 વાગે ખુલ્લું મૂકવામાં આવશે। અમે સહજ રંગોળી ગ્રુપે આ વખતે 75 વર્ષની આઝાદીની 75 વર્ષની ઉજવણીમાં અહીંયા અમે 75 ફૂટ લાંબી રંગોળીની અંદર 75 પોર્ટ્રેટ બનાવવાની અમે કોશિશ કરી છે, જેમાં ભારતને વિશાળ રીતે બતાવી અને આખો એક ગ્લોબ બનાવેલો છે। અને એ રંગોળીમાં અમે એવી આશા રાખીએ છીએ આવતીકાલે અમે જ્યારે સવારે 9 વાગે ઓપન કરીશું તો વડોદરાની જનતા આવે, નિહાળે અને આઝાદીની ઉજવણીમાં અમારા કલા દ્વારા જે ઉજવણી કરી છે એમાં સહાયરૂપ બને। આઝાદી કા અમૃત મહોત્સવ 75મી વર્ષગાંઠ જો આપણો ભારત વર્ષ આજે દેશની આઝાદીનું ઉજવી રહ્યું છે એ પર્વ પર વેટ ટ્રાન્સક્યુ પ્લાઝા અને સહજ રંગોલી ગ્રુપ દ્વારા એક મસ્ત મજાનું 75 ફૂટ લાંબી રંગોલીનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે, જેમાં ભારત માતાની વિશિષ્ટ પ્રતિમા બનાવી છે, મોટી રંગોલી બનાવી છે અને એની સાથે સાથે ફ્રીડમ ફાઇટર જે દેશ માટે જેમણે લડવાઈ કરી છે અને આ આઝાદીને ટકાવી રાખી છે એવા ઘડવૈયાઓનું 75 પોર્ટ્રેટ અહીંયા બનાવવામાં આવ્યા છે। વડોદરાની તમામ કલાપ્રિય જનતાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ અહીંયા આવે અને 15મી ઓગસ્ટ 2022 સવારે 9 વાગ્યા પછી અહીંયા આવીને આ એક્ઝિબિશનનો લાભ લેવા વિનંતી છે અને કલાકારોને એમને ઉત્સાહ